વડોદરામાં ગ્રીન સ્પેસ માટે ફાળવાયેલ પ્લોટનો મામલો ગરમાયો. વિપક્ષે આ મામલે શાસકો સામે ગંભીર આરોપ લગાવ્યા અને સત્તાના જોરે ભાજપના શાસકોએ પ્લોટનો ખાનગી હેતુ માટે ઉપયોગ કર્યાનો આક્ષેપ કર્યો. જોકે આ સમગ્ર મામલો સપાટી પર આવતા જ હવે ગ્રીન સ્પેસ ધારકો મેદાને ઉતર્યા છે. વડોદરા એસઓજીના પીઆઈ અજય દેસાઈની પત્ની ગુમ થવાના કેસમાં તપાસનો ચાર્જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લીધો છે. સ્વીટી પટેલ ગુમ કેસમાં હજુ સુધી કોઈ સગડ નથી મળ્યા. હવે વાત કરીએ વડોદરાની એક એવી પત્નીની જે ઈચ્છતી હતી કે તેના પતિનું જ તેને અંશ મળે. અચેતન અવસ્થામાં રહેલા પતિના સ્પર્મ દ્વારા તે કૃત્રિમ ગર્ભધારણ કરવા ઈચ્છતી હતી. જોકે હોસ્પિટલ દર્દીની મંજૂરી વગર સ્પર્મ લઈ શકતી ન હોવાથી આ મહિલાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. સાબરમતી રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈની દીકરી ગુમ થવા મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી છે. ગુમ થયેલી મહિલાની ઓડિયો ક્લિપ સામે આવી ઓડિયોના આધારે પુત્રીના સાસરિયા સામે ગુનો નોંધાયો છે. અમદાવાદના ખોખરામાં સરા જાહેર વૃદ્ધની હત્યા. સવારે 6 વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવા કુખ્યાત ફાઇનાન્સર એવા વૃદ્ધને ભારે પડ્યું. રૂપિયા ઉઘરાવા ગયેલા વૃદ્ધને છરીના ઘા મારી રેસી નાખ્યા. અમદાવાદની સાયન્સ સિટીમાં 266 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય એક્વાટિક ગેલેરી તૈયાર કરાય. જોકે અહીં માછલીઓની જાણે યોગ્ય દરકાર રાખવામાં નથી આવતી. વડાપ્રધાન મોદીએ ઈ લોકાર્પણ કર્યાના ગણતરીના દિવસોમાં સંખ્યાબંધ માછલીઓના મૃત્યુ નિપજ્યા. સુરત ફિમેર હોસ્પિટલની બહાર એસીબીની ટ્રીપમાં એક મેડિકલ ઓફિસર પકડાતા મચ્યો ખળભળાટ. કોવિડ-19નો રિપોર્ટ આપવા બાબતે લાંચ માંગી હોવાનું આવ્યું બહાર. એસીબીએ મેડિકલ ઓફિસર દીપક ગઢિયાને રૂપિયા 2500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. સુરત શહેરના વેસુમાં આવેલ આગ માર્કેટ પાસે પિસ્તોલ બતાવી કારને લૂંટ ચલાવવાની ઘટના સામે આવી. કારમાં બેસેલા વૃદ્ધે કારમાંથી કૂદી જઈ બૂમા બૂમ કરી. જોકે લૂંટારૂ કાર લઈને ફરાર થઈ ગયો હતો. રાજકોટ શહેરની ભાગોળે મોટા મવામાં આંગણે પેઢીના કર્મચારીએ ધમકાવી રૂપિયા 30 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટની ઘટનામાં મોટો ખુલાસો થયો. પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા કર્મચારીએ જ લૂંટની સ્ટોરી ઊભી કરી તેના પિતરાઈને રોકડ ભરેલો થેલો મોકલાવી દીધાનું ખુલ્યું છે.